મેં તો ટેટ 2 નું પરિણામ જ્યારે આવી ચૂક્યું છે ત્યારે વિષયવાર કેવું પરિણામ રહ્યું છે ચાલો જાણી લઈએ મહત્વપૂર્ણ સમાચાર કે જે ભાષાના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના અને સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ 15% માં કઈ રીતે રિઝલ્ટ ડિવાઇડ થયેલું છે કોણ કેટલા માર્ક છે લઈને આવ્યું છે તો ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં કે અહીંયા વિષયવાર ટેટ 2 પરિણામની તમામ માધ્યમની વિગત છે મિત્રો ગણિત વિજ્ઞાનના કુલ 20,135 ઉમેદવારો પાસ થયા છે ત્યારે નાપાસ વિદ્યાર્થીઓ 44,534 થયેલા છે કુલ જે પરીક્ષા આપી હતી એ 64,669 આપી હતી એકંદરે એવું કહી શકાય કે ગણિત વિજ્ઞાનની 5% વાળી છે અન્ય કરતા ઘણી વધારે છે આપને એ પણ જણાવી દઈએ કે ભાષાનું વિગત જોઈએ આપણે વાત કરીએ તો માત્ર 4,481 ઉમેદવારો પાસ છે જ્યારે 1,00,000 ઉમેદવારો છે 676 જેટલા ઉમેદવારો નાપાસ છે કુલ 1,05,154 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એટલે સૌથી ઓછું રિઝલ્ટ ભાષાના વિદ્યાર્થીઓનું છે 4.26%. જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત કરું મિત્રો તો 12,834 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે એમાંથી નાપાસ થયેલા 55,000 જેટલા વિદ્યાર્થીઓ છે અને 67,000 કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બોર્ડ ખાતે નોંધાઈ હતી તો એરાઉન્ડ તમને કહી શકું કે 37,450 પાસ ઉમેદવારનું આજ રોજ મિત્રો એવરેજ રિઝલ્ટ કરીએ તો 15.76% છે એ રિઝલ્ટ આવેલું છે જેમાં પણ આપણે વાત કરીએ મિત્રો તો કુલ વિદ્યાર્થીઓ છે 150 ગુણમાંથી 90 માર્ક મેળવનાર 22,000 વિદ્યાર્થીઓ છે 150 માંથી 105 થી વધારે માર્ક મેળવનાર 4,316 છે 150 માંથી 120 કે તેથી વધુ ગુણ મેળવનાર 259 છે અને 150 ગુણમાંથી 135 કે વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની માત્ર એકની જ સંખ્યા છે તો મિત્રો આ હતી રિઝલ્ટ પૃથ્થકરણ જો હજુ પણ આપને એવું લાગે છે કે ક્યાંક મિત્રો આપના મનમાં આઉટહાઉ ચાલી રહ્યો છે તો આપને જણાવી દઉં કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો આજ રોજ બપોરે 3 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન જે 23/4/23 રોજ પરીક્ષા હતી અને જેનું પરિણામ 15/6/2023 રોજ મિત્રો એટલે કે આજે બપોરે જાહેર કરવામાં આવ્યું હતું જો આપને હજી રિઝલ્ટ નથી ખુલતું તો થોડાક સમય માટે રાહ જોઈ જાઓ રિઝલ્ટ છે ટૂંક સમયની અંદર જ બધા બહુ સરળતાપૂર્વક ખોલી શકશે એ માટે તમને ફ્રન્ટ પેજ ઉપર પણ વિગત મૂકી દેવામાં આવશે થેન્ક યુ સો મચ બાય બાય ટેક